आगामी 7 मे ना रोज लोकसभा चूंटणी योजावा जई रही होय त्यारे दरेक पक्ष मतदारों ने रीझवामां लागी गया होय त्यारे डभोई खाते 21 છોટાઉદેપુર લોકસભા કોંગ્રેસના ઉમેદવાર 16મીએ ઉમેદવારી નોંધાવવાના હોય નોતરો દેવા માટે ડભોઈ આવી પહોંચતા દિવસ દરમિયાન કાયાવરોહણ કુંઢેલા અને ડભોઈ નગરમાં કાર્યકરો સાથે બેઠક યોજી આ પ્રસંગે પૂર્વ ધારાસભ્ય અને કોંગ્રેસ કમિટીના મેમ્બર સિદ્ધાર્થભાઈ પટેલ ખાસ હાજર રહ્યા હતા. ઉદયપુર મત વિસ્તારના ઉમેદવાર ફોર્મ ભરતા અગાઉ ડભોઈની મુલાકાત કરવા માગતા હતા. એના ભાગરૂપે આજે કારવણ ખાતે, કુંડેલા ખાતે અને ડભોઈ શહેરમાં એમ 3 મીટિંગોનું આયોજન થયું. ત્રણેય જગ્યાએ ખૂબ મોટા પ્રમાણમાં કાર્યકર્તા અને આગેવાન મિત્રો ઉપસ્થિત રહ્યા. ચૂંટણી માટેની વ્યૂહરચનાની ચર્ચા થઈ છે, આગામી દિવસોમાં કામગીરીની વહેંચણીની ચર્ચા થઈ છે અને જે પ્રતિભાવ સૌ કાર્યકર્તાઓનો મળ્યો છે એ જોતાં સ્પષ્ટ દેખાય છે કે કાર્યકર્તા પૂરી તાકાતથી ચૂંટણી લડવા માટે કટિબદ્ધ છે અને આવનારા દિવસોમાં ખૂબ સરસ રીતે ચૂંટણીની કામગીરી થાય અને લોકોનો સાથ અને સહકાર વ્યાપક પ્રમાણમાં પ્રાપ્ત થાય એ દિશામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ મહેનત કરશે. 21 સંસદીય મતવિસ્તારના ઉમેદવાર તરીકે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષે ગઠબંધન હેઠળ મારી પસંદગી કરી છે. ઉમેદવારી ફોર્મ ભરતા પહેલાં 7-7 વિધાનસભામાં આવતા ક્ષેત્રમાં ફરીને જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત કાર્યકરો બધાને મળીને થોડી ઘણી ચર્ચા પણ કરી લઈએ એ હેતુથી આ ડભોઈમાં આજનો આ પ્રોગ્રામ હતો. મેં પહેલે કારણોમાં કીધું તેમ કે હું સદભાગી છું, બળભાગી છું. દાદા લકુલિશના સાનિધ્યમાં સારી મીટિંગ થઈ, દાદાના દર્શન પણ કર્યા અને ત્યાં જે પ્રતિભાવ હતો એ જ પ્રતિભાવ થોડો વધારો થઈને કુંડેલામાં જે મીટિંગ થઈ એમાં સાંપડ્યો. એનાથી સવિશેષ આજે ડભોઈ નગરીમાં અહીંના કાર્યકરોનો ઉત્સાહ, મતદારોનો ઉત્સાહ જોતા મને એવું લાગ્યું કે ડભોઈવાળા દિલ સે પ્યાર કરતા હે. ડભોઈવાળાએ અમારું દિલ જીતી લીધું છે.